मित्रों नमस्कार विद्यार्थी मित्रों केम छो તમે બધા મજામાં વેરી ગુડ તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચર ની અંદર વિદ્યાર્થી મિત્રો સમમિતિ આપણે એની થિયરી આપણે જોઈ ગયા છે તો હવે આજે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથી ની અંદર પ્રશ્ન નંબર પહેલો તો ખોલો જે તમારી સ્વાધ્યાય પોથી વિદ્યાર્થી મિત્રો પેજ નંબર છે 86 ચેપ્ટર નંબર 14 સમમિતિ તો એમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પહેલો તો એની અંદર આપણે શું કીધું છે કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂર્ણ કરો તેમાં પહેલી વેલી ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો સમબાજુ ત્રિકોણને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય છે તો એ આ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ ને થિયરીના લેક્ચરમાં આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો સમબાજુ એટલે તેની બધી બાજુઓ કેવી હશે તો કે સરખી હશે બધી બાજુઓ ત્યારે બધી બાજુઓ સરખી હોય ત્યારે સૌપ્રથમ જોવો જોઈએ એને બે એક સરખા બે ભાગમાં વિભાજન કરી શકાય ડાબી બાજુ અને જમણી બાજુ જોવો જોઈએ એટલે એક સમમિતિની રેખા થઈ આ એક ત્યારબાદ આ ભાગમાં વિભાજન કરી શકીએ આપણે આડી રીતે એટલે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એ પણ સરખા બે ભાગ થઈ ગયા એટલે બીજી રેખા સમમિતિની અને આ રેખાથી ઉપર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો અને આ સમમિતિની રેખા 3 એટલે ત્રણ સમમિતિની રેખા મળે વિદ્યાર્થી મિત્રો સમબાજુ ત્રિકોણની અંદર કે જેથી આપણે તેના એક સરખા ભાગમાં વિભાજન આપણે કરી શકીએ તો સમબાજુ ત્રિકોણમાં પહેલા વેલામાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો કેટલી સમમિતિની રેખા થશે તો કે 3 ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો બીજી ખાલી જગ્યા કે ચોરસને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય છે ચોરસ એ પણ આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉ જોઈ ગયા ચોરસ છે તો એને કેટલી સમમિતિની રેખા હોય તો ચોરસ તો જોવો જે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે એક આડી એક સમમિતિની રેખા દોરીએ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ જોવો જોઈએ બંને સરખા થઈ ગયા તો કે એક સમમિતિની રેખા હવે આ રેખાને આપણે ભૂલી જવાની વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ થોડી પાછું એક આ એક રેખા લેવાની એટલે ડાબી બાજુનો ભાગ અને જમણી બાજુનો ભાગ બંને ભાગ કેવા થઈ જાય તો કે સરખા એટલે બે સમમિતિની રેખા ત્યારબાદ આ ત્રીજો સમમિતિની રેખા અને ત્યારબાદ આ ચોથી સમમિતિની રેખા એટલે કુલ ચોરસને કેટલી સમમિતિની રેખા મળે વિદ્યાર્થી મિત્રો કે ચોરસ હોય તો એને સમમિતિની રેખા 4 મળે ત્યારબાદ છે એમાં ત્રીજી ખાલી જગ્યા કે નિયમિત પંચકોણને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય છે શું કીધું છે નિયમિત પંચકોણ ફરી પાછું જોઈ લો વિદ્યાર્થી મિત્રો તો કે નિયમિત પંચકોણને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય છે મેં તમને અગાઉ પણ કીધું હતું કે કોઈ પણ નિયમિત આપણે આકાર આપેલો હોય જેટલા ખૂણા હોય વિદ્યાર્થી મિત્રો એટલી જ એની સમમિતિની રેખા હોય તો નિયમિત પંચકોણ છે સૌપ્રથમ આપણે પહેલી ખાલી જગ્યા જુઓ સમબાજુ સમ એટલે સરખી બાજુ સરખી બાજુ વાળો ત્રિકોણ હોય ને સમમિતિની રેખા કેટલી મળી આપણને તો કે 3 હવે ચોરસ તો ચોરસને સમમિતિની રેખા કેટલી મળી તો કે 4 તો અહીંયા આપણે આપેલો છે નિયમિત પંચકોણ તો નિયમિત પંચકોણને સમમિતિની રેખા કેટલી મળશે તો કે 5 એવી જ રીતના નિયમિત ષટકોણ તો નિયમિત ષટકોણને સમમિતિની રેખા કેટલી મળે તો ખબર પડી જાય નિયમિત ષટકોણ ષટકોણ એટલે 6 બાજુ એટલે 6 સમમિતિની રેખા મળે તો આપણે ફરી પાછું જોઈ લઈએ જોવો છીએ વિદ્યાર્થી મિત્રો ષટકોણ એટલે આપણે ષટકોણ દોરીએ વિદ્યાર્થી મિત્રો તો સૌપ્રથમ તો આ એક સમમિતિની રેખા ત્યારબાદ એના ફરી પાછા બે ભાગ પડીએ એટલે ઉપરનો ભાગ નીચેનો ભાગ એટલે બે સમમિતિની રેખા 1 2 ત્યારબાદ આ ખૂણોથી લઈ અને આ ખૂણેની 3 ત્યારબાદ આ ખૂણેથી લઈ અને આ ખૂણો એટલે 4 ત્યારબાદ આ બાજુ અને આ બાજુ બંનેના મધ્ય બિંદુને જોડતી રેખા 4 અને 5 ત્યારબાદ આ બાજુ અને આ બાજુ એના મધ્ય બિંદુને જોડતી રેખા એટલે કુલ સમમિતિની રેખા કેટલી મળી વિદ્યાર્થી મિત્રો આપણને તો કે 6 જોઈ લો જે વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 5 અને 6 તો ષટકોણ હોય તો કેટલી સમમિતિની રેખા મળશે તો કે 6 ત્યારબાદ નિયમિત અષ્ટકોણ તો નામ ઉપરથી જ ખબર પડી ગયા છે તો નિયમિત અષ્ટકોણને કેટલી સમમિતિની રેખા હશે તો કે 8 ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા વર્તુળને સમમિતિની રેખાઓ ખાલી જગ્યા હોય છે તો કેટલી હોય છે વર્તુળને સમમિતિની રેખા એ પણ આપણે અગાઉ થિયરી લેક્ચરની અંદર આપણે જોઈ ગયા તો વર્તુળને સમમિતિની રેખા અસંખ્ય હોય છે તો વર્તુળ આપણને આપેલું હોય વિદ્યાર્થી મિત્રો તો એને અસંખ્ય સમમિતિની રેખા હોય છે અસંખ્ય હોય છે કેટલી હોય વર્તુળને સમમિતિની રેખા તો કે વર્તુળને સમમિતિની રેખા
અસંખ્ય જોવા મળે છે. ત્યારબાદ છે માં સાતમી ખાલી જગ્યા અંગ્રેજી મૂળાક્ષર ઝેડ ને ખાલી જગ્યા સમમિતિની રેખા છે ઝેડ. તો ઝેડ આકાર છે એને કયા ભાગમાં વિભાજન કરી શકાય? તો જોવો જી આપ ડાબી બાજુનો ભાગ જમણી બાજુનો ભાગ સરખો થયો? તો કે નહીં. તો એને એક કોઈ સમમિતિ આ એક સમમિતિની રેખા આપણે મળી નહીં. તેવી રીતે આપણે અડધો ભાગ અહીંયા કરીએ તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એ પણ આમાં કેવો કેવો મળે છે? તો કે અલગ અલગ જોવા મળે છે. એનો મતલબ કે ઝેડ ને સમમિતિની રેખા હોતી નથી. એટલે કે શું હોય છે? તો કે ઝીરો સમમિતિની રેખા હોય. ત્યારબાદ અંગ્રેજી મૂળાક્ષર ઝેડની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ ખાલી જગ્યા છે તો ઝેડ. તો સૌ પ્રથમ ઝેડ છે તો ઝેડ ને આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? મેં તમને અગાઉ શીખવાડી દીધું હતું. સૌ પ્રથમ અહીંયા 0 થી શરૂઆત કરવાની, ત્યારબાદ 90 અંશ સુધી ફેરવવાનું, ત્યારબાદ 180, ત્યારબાદ 270, ત્યારબાદ અહીંયા શું આવશે? તો કે 360. એટલું આપણે પરિભ્રમણ કરાવવાનું. તો સૌ પ્રથમ ઝેડ છે તો ઝેડ ને આપણે પરિભ્રમણ કરાવીએ છીએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો? આ ઊંધો એન, આ એન થશે. ત્યારબાદ શું થશે વિદ્યાર્થી મિત્રો? ફરી પાછો ઝેડ બનશે. ત્યારબાદ શું થશે? આ એન બનશે. એક પેલા આમ હતો, ફરી પાછો ઊંધો થઈ ગયો, ફરી પાછો અહીંયા ઝેડ બનશે. ફરી પાછો ઊંધો થયો અને ફરી પાછો અહીંયા શું બનશે? તો કે ઝેડ. તો કેટલી વખત આપણે ઝેડ જોવા મળે છે? જોવો જોઈએ, જ્યારે આપણે એક પરિભ્રમણ પૂરું કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આકાર એ મૂળ આકાર જેવું આપણે જેટલી વખત જોવા મળે એને આપણે પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કહેવાય. તો ઝેડ જે છે, ઝેડ તો એને પરિભ્રમણ કરાવીએ, ઝેડને એક પરિભ્રમણ, ત્યારે ઝેડ એ કેટલી વખત મૂળ આકાર જેવો દેખાય એને પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કહેવાય. તો કેટલી વખત જોવા મળે છે આપણને વિદ્યાર્થી મિત્રો? ઝેડ જે છે તે 2 વખત. તો એનો ક્રમ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 2. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો 9મું, અંગ્રેજી મૂળાક્ષર ઈ ને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય છે. ઈ કોને કીધું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ઈ ને સમમિતિનો ક્રમ. તો વિદ્યાર્થી મિત્રો આને આપણે ઉભો આપણે ભાગ ભાગલા પાડી શકાય નહીં, આપણે એને આડા ભાગલા પાડી શકાય. ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કેવા થઈ ગયા? બંને સેમ થઈ ગયા. તો કે હા. તો ઈ ને સમમિતિનો ક્રમ કેટલો હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે 1. ત્યારબાદ આપણે એમાં 10મી ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે અંગ્રેજી મૂળાક્ષર ને ઈ ની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ, પરિભ્રમણીય સમમિતિ કીધી છે. હવે આપણે સમમિતિ તો આપણે જોઈ લીધી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાની છે પરિભ્રમણીય સમમિતિ ઈ ની. તો ઈ ને આપણે ફરી પાછો આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો? પરિભ્રમણ કરાવીએ છીએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ઊંધો ઈ થઈ જશે. ત્યારબાદ આવી રીતના ઈ, ત્યારબાદ આવી રીતના ઈ જોવા મળશે. ને ત્યારબાદ છેલ્લે સૌ પ્રથમ જેવી રીતના મૂળો ઈ હતો એવી રીતના આપણે ઈ જોવા મળે. જોવો જે આને પરિભ્રમણ આમાં આપ્યું એક વખત એટલે ઊંધો ઈ થઈ ગયો. ત્યારબાદ આને એક ફરી પાછું એક પરિભ્રમણ એટલે આ, ત્યારબાદ ફરી પાછું એક પરિભ્રમણ એટલે ઊંધો ઈ, ત્યારબાદ ફરી પાછો પરિભ્રમણ એટલે આપણે ઈ. મૂળ જે ઈ હતો એ આપણે મળી ગયું. તો ઈને આપણે પરિભ્રમણ આપીએ તો એને પરિભ્રમણીય ક્રમ સમમિતિનો ક્રમ કેટલો થશે? તો કે 1. કારણ કે એને પરિભ્રમણ આપીએ તો એને એક જ વખત આપણે ઈ જોવા મળે છે જ્યારે પૂર્ણ થાય ત્યારે. તો ઈનો પરિભ્રમણીય ક્રમ કેટલો થશે? તો કે 1. ત્યારબાદ આપણે 11મી ખાલી જગ્યા જોઈએ. તો કે અર્ધ પરિભ્રમણ એટલે ખાલી જગ્યા પરિભ્રમણ કોણ? અર્ધ પરિભ્રમણ. તો 0થી સ્ટાર્ટ કરીએ, 0થી 90, 90થી 180, 180થી 270, 270થી 360. તો 0થી સ્ટાર્ટ કરીને 360 સુધી પહોંચીએ વિદ્યાર્થી મિત્રો, તો એક પરિભ્રમણ પૂર્ણ કર્યું કહેવાય આખું. તો અડધું પરિભ્રમણ એટલે શું? તો 0થી લઈને 180 સુધી પહોંચીએ વિદ્યાર્થી મિત્રો, તો અડધું પરિભ્રમણ કર્યું કહેવાય. તો અડધું પરિભ્રમણ એટલે કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 180 અંશ. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો એના પછી 12મી ખાલી જગ્યા. તો 12મી ખાલી જગ્યાની અંદર આપણે શું કીધું છે? ચતુષ્કોણને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય છે. કેને કીધું છે? ચતુષ્કોણને કીધું છે. અહીંયા આપણને પરફેક્ટ કીધું નથી, ચોરસ લંબચોરસ એવું આપણે પરફેક્ટ આપણને કીધું છે નહીં. તો ચતુષ્કોણની ખાલી જગ્યા સમમિતિની રેખા હોય છે તો આપણે કહી શકીએ નહીં. ચતુષ્કોણની સમમિતિની રેખા કેટલી હોય વિદ્યાર્થી મિત્રો? ચતુષ્કોણની સમમિતિની રેખા 0. ત્યારબાદ વિષમ બાજુ ત્રિકોણને. તો વિષમ બાજુ એટલે ત્રણે ત્રણ બાજુના માપ કેવા હશે એના? તો કે જુદા જુદા હશે. તો વિષમ બાજુ ત્રિકોણ જે છે
એને સમમિતિની રેખા તો એને કોઈ એવી સમમિતિની રેખા મળે નહીં કે તેને બે એકસરખા ભાગમાં આપણે વિભાજન કરી શકીએ. તો વિષમ બાજુ ત્રિકોણની સમમિતિની રેખા કેટલી હશે વિદ્યાર્થી મિત્રો? તો કે 0. તો આ તો વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન નંબર 1. તો તમે તમારા વર્કબુકની અંદર વિદ્યાર્થી મિત્રો તમે આ નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2. તો ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો એના પછીની ખાલી જગ્યા પ્રશ્ન નંબર 2. તો એની અંદર આપણે શું કીધું છે કે ટેનિસ બોલને સમમિતિની રેખાઓ ખાલી જગ્યા હોય છે 1, 2 કે અસંખ્ય. તો ટેનિસ બોલ, તો ટેનિસ બોલના આકાર જે છે વિદ્યાર્થી મિત્રો એ કેના જેવો આકાર હોય છે ટેનિસ બોલનો? તો કે વર્તુળ જેવો હોય છે. તો વર્તુળને સમમિતિની રેખાઓ કેટલી હોય છે વિદ્યાર્થી મિત્રો? તો વર્તુળને સમમિતિની રેખા અસંખ્ય હોય છે. એ આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 ની અંદર. 6ઠો પ્રશ્ન, તો પહેલાની અંદર શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે અસંખ્ય. ત્યારબાદ એની અંદર બીજી ખાલી જગ્યા જોઈએ અંગ્રેજી મૂળાક્ષર એચ ને સમમિતિની રેખાઓ ખાલી જગ્યા હોય છે એચ. તો એચ ને સમમિતિની રેખા ખાલી જગ્યા હોય સૌ પ્રથમ તો આ એક ભાગમાં વિભાજન કરી શકીએ અને ત્યારબાદ આ બે ભાગમાં વિભાજન કરી શકીએ. ડાબી બાજુ જમણી બાજુ બંને સરખી હોય તો એચ ને સમમિતિની રેખા કેટલી મળશે? તો કે 2. ત્યારબાદ જોઈએ અંગ્રેજી મૂળાક્ષર એચ ની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ. એચ જે છે વિદ્યાર્થી મિત્રો એની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ. તો 1 એચ છે, આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો? તો આ ઊંધો એચ, 1 એચ, 2, 3 અને ફરી પાછો આ 4. તો આપણે એચ ને પરિભ્રમણ કરાવીએ વિદ્યાર્થી મિત્રો એટલે 360 સુધી, 0 થી લઈને 360 સુધી પરિભ્રમણ કરાવીએ અને એચ જેવો મૂળ આકાર જેટલી વખત આપણે જોવા મળે એટલી એની પરિભ્રમણીય સમમિતિ થાય. તો કેટલી વખત એચ જોવા મળે છે? તો કે 2 વખત જોવા મળે છે આપણને. તો એચ ની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કેટલો થયો? તો કે 2. ત્યારબાદ અંગ્રેજી મૂળાક્ષર એસ ને સમમિતિની રેખા ખાલી જગ્યા હોય છે. તો એસ ને સમમિતિની રેખા, તો એસ ને કોઈ એવી સમમિતિની રેખા મળતી નથી તે ડાબી બાજુ જમણી બાજુ સરખી થાય કે ઉપરની બાજુ અને નીચેની બાજુ બંનેનો સરખી થાય. તો એસ ને સમમિતિની રેખા 0 હોય છે. ત્યારબાદ લંબચોરસ ને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય છે. કેને કીધું છે વિદ્યાર્થી મિત્રો? તો કે લંબચોરસ ને. તો લંબચોરસ ને સૌ પ્રથમ તો એક ઉપરથી એટલે ડાબી બાજુ જમણી બાજુ બંને સરખી મળે છે. ત્યારબાદ એક આડી રેખા, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બંને કેવા મળે છે? તો કે સરખા. તો અહીંયા આપણને વિકર્ણો દ્વારા એકો એવો મળશે નહીં સમમિતિની રેખા. જ્યારે ચોરસની અંદર બંને વિકર્ણો જે છે એને આપણે રેખા આપણે દ્વારા આપણે લંબાવીએ આગળ તો એને સમમિતિની રેખા આપણને મળે. જ્યારે લંબચોરસની અંદર ફક્ત ને ફક્ત 2 સમમિતિની રેખા આપણને મળે છે. તો 5માની અંદર જવાબ આવશે આપણો 2. ત્યારબાદ સમબાજુ ચતુષ્કોણ ને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય છે. કેવો કીધું છે? સમબાજુ ચતુષ્કોણ. તો એ પણ આપણે અગાઉ જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો. સમબાજુ એટલે બધી બાજુના માપ કેવા હોય ચતુષ્કોણની ચોરસની અંદર? તો કે 4. તો એની અંદર સમમિતિની રેખા સૌ પ્રથમ તો આ 1, આ 2, આ 3 અને આ 4. તો સમબાજુ ચતુષ્કોણની અંદર સમમિતિની રેખા આપણે કેટલી મળે છે વિદ્યાર્થી મિત્રો? તો કે 4. એ પણ આપણે પ્રશ્ન નંબર 1 ની અંદર આપણે જોઈ ગયા. સમબાજુ ચતુષ્કોણ એટલે ચોરસ જ. તો ચોરસને સમમિતિની રેખા કેટલી હોય? તો કે 4. તો બસ એ જ આપણો અહીંયા જવાબ આવશે અહીંયા. ત્યારબાદ આપણે 7મી ખાલી જગ્યા જોઈએ. તો કે સમલંબ ચતુષ્કોણને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય છે. સમલંબ શું કીધું છે? સમલંબ ચતુષ્કોણને. તો સમલંબ ચતુષ્કોણ જે હોય વિદ્યાર્થી મિત્રો એને સમમિતિની રેખા ખાલી જગ્યા હોય છે. સમલંબ ચતુષ્કોણ હોય વિદ્યાર્થી મિત્રો એને સમમિતિની રેખા 0 હોય છે. કેટલી હોય છે વિદ્યાર્થી મિત્રો સમલંબ ચતુષ્કોણને? તો કે 0. ત્યારબાદ ચોરસનું પરિભ્રમણીય કેન્દ્ર એ ખાલી જગ્યા હોય છે. તો ચોરસ જે છે એનું પરિભ્રમણીય બિંદુ એટલે આ બિંદુથી આપણે શું કરવાનું હોય ફેરવવાનું હોય પરિભ્રમણીય કેન્દ્ર. વચ્ચોવચ એક્ઝેક્ટ જે આવે એને પરિભ્રમણીય કેન્દ્ર કહેવાય. તો ચોરસનું પરિભ્રમણીય કેન્દ્ર એ વિકર્ણનું પણ શું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે કેન્દ્ર હોય, બંને વિકર્ણનું કેન્દ્ર અથવા તો બંને વિકર્ણનું છેદ બિંદુ આપણે કહી શકીએ. તો બંને વિકર્ણનું શું આવશે અહીંયા? વિકર્ણનું છેદ બિંદુ. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો એની અંદર 9મી ખાલી જગ્યા કે ચોરસનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા હોય છે. ચોરસનો, તો ચોરસ જે છે વિદ્યાર્થી મિત્રો
ચોરસ તો ચોરસનો પરિભ્રમણીય કોણ? તો ચોરસ તો આવી રીતના જ હોય છે વિદ્યાર્થી મિત્રો, એનું નામ આપી દઈએ એ બી સી અને ડી. તો ફરી પાછું આને ફેરવીએ વિદ્યાર્થી મિત્રો, પરિભ્રમણ કરાવીએ આપણે આને, તો અહીં આવી જશે અહીંયા બી સી અને ડી. જીરોથી લઈને સ્ટાર્ટ કરવાનું, ક્યાં સુધી સ્ટાર્ટ કરવાનું વિદ્યાર્થી મિત્રો? ખત પૂરું પૂર્ણ કરવાનું 360 સુધી. તો ઝીરો ઝીરો પછી આપણે ક્યાં આવીએ વિદ્યાર્થી મિત્રો? મેં તમને અગાઉ પણ કહી દીધું, ઝીરોથી શરૂઆત કરવાની, ત્યારબાદ 90, 180 અને ત્યારબાદ ક્યાં આવશે? અહીંયા 270 અને છેલ્લે શું આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આવશે 360. તો ઝીરોથી આપણે સ્ટાર્ટ કર્યું વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી અહીંયા. તો આપણે ચતુષ્કોણને આપણે ચોરસને આપણે ફેર પરિભ્રમણ કરાવ્યું, તો એની જગ્યાએ બી આવી ગયું, બીની જગ્યાએ શું આવી ગયું? એ. સીની જગ્યાએ બી, ડીની જગ્યાએ સી અને એની જગ્યાએ ડી. એટલે કેટલા અંશો પરિભ્રમણ કર્યું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો આપણે 90 અંશ. ચોરસનું પરિભ્રમણીય અંશ કેટલું થશે? તો કે 90 અંશ થશે. ત્યારબાદ લંબ ચોરસનો પરિભ્રમણીય કોણ? તો લંબ ચોરસનો પરિભ્રમણીય કોણ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 180 અંશ. જ્યારે ચોરસનો પરિભ્રમણીય કોણ કેટલો હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે 90 અંશ. અને લંબ ચોરસનો તો કે 180 અંશ. ત્યારબાદ છે 11મી ખાલી જગ્યા. ખાલી જગ્યાને ઊભી પરાવર્તિત સમિતિ છે, એમ બી કે સી? એમ બી કે સી. તો સી છે એને આપણે ઊભી કીધી છે, આડી નથી કીધી. તો હવે સીને આપણે ઊભી પરાવર્તિત સમિતિથી આપણે ના સીને ના હોય, ત્યારબાદ બીને પણ આપણે ના જોવા મળે. જ્યારે એ જે છે એમ, તો એને ડાબી બાજુ અને જમણી બાજુ બંને ભાગ કેવા થઈ ગયા? અહીંયા તો કે સરખા થઈ ગયા. તો કે એમને ઊભી પરાવર્તિત સમિતિ છે. તો 11માની અંદર શું જવાબ આવશે આપણો વિદ્યાર્થી મિત્રો? તો કે એમ. ત્યારબાદ આપણે 12મી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યાને આડી પરાવર્તિત સમિતિ છે, તો એમાં ક્યાં ક્યાં છે? ડી એ અને ટી. આડી એ અને ટી. તો આડી કીધી છે, તો ટીને પણ આડી સમિતિ નથી, ત્યારબાદ એને પણ આડી સમિતિ નથી. ડાબી બાજુ ઉપરની બાજુ નીચેની બાજુ મને સરખી આવે છે એ અને ટીમાં? તો કે નહીં. ત્યારબાદ ડીની અંદર જોવું જોઈએ, હા, ઉપરની બાજુ અને નીચેની બાજુ બંને સરખી આવે છે. તો કે હા, તો ડીને આડી પરાવર્તિત સમિતિ છે. તો 12માની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આપણો ડી. ત્યારબાદ ખાલી જગ્યા જોઈએ આપણે 13મી. ખાલી જગ્યાને ઊભી અને આડી બંને પરાવર્તિત સમિતિ છે, તો એવો કયો મૂળાક્ષર છે? એચ, યુ કે ઈ? તો આપણે એચ જોશું, ત્યારબાદ યુ જોશું અને ઈ જોશું. સૌ પ્રથમ આપણે ઊભી અને આડી, તો ઊભી, તો એની અંદર ઊભી આવતી જ નથી, તો આપણે ચકાસવાનું આવે જ નહીં. ત્યારબાદ આડી, આ યુ ને જો ઉપરની બાજુ નીચેની બાજુ એકોઈ બાજુ ઉપરની બાજુ નીચેની બાજુ સરખી આવે છે? તો કે નહીં, તો યુ ને પણ હશે નહીં. હવે આપણે એચ ને તપાસ કરીએ, તો જુઓ જી, આપણે એચ ને કરીએ તો ઉપરની બાજુ નીચેની બાજુ બંને સરખી આવે છે. તો એક વખત એચ સમિતિ મેળવી, ત્યારબાદ ઊભી પરાવર્તિત, ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી આવે, અને ત્યારબાદ ઉપરની બાજુ નીચેની બાજુ બંને સરખી આવે, તો એચ ને ઊભી અને આડી બંને પરાવર્તિત સમિતિ છે. તો આ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન નંબર પહેલો અને બીજો. તો એ તમારા વર્કબુકની અંદર વિદ્યાર્થી મિત્રો તમે નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3. તો એ તમારે એચ ડબલ્યુ ની અંદર તમારે કરવાનો છે, અને એક વખત તમારે વર્કબુકની અંદર પણ તમારે લખી નાખવાનો છે. એની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4. તો એની અંદર આપણને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ખોલો જી તમારી સ્વાધ્યાય પોથી. તો એની અંદર આપણે કીધું છે કે નીચેનામાં સમિતિની રેખા દોરો. નીચેનામાં એટલે વિદ્યાર્થી મિત્રો નીચે આપણે ચિત્રો આપેલા છે, એની અંદર આપણે સમિતિની રેખા આપણે દોરવાની છે. તો હવે તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો ચોરસ, તો ચોરસને કેટલી સમિતિની રેખા હોય? તો ચોરસને 4 સમિતિની રેખા હોય. આપણે 4 સમિતિ દોરશું વિદ્યાર્થી મિત્રો. તો સૌ પ્રથમ તો એક ઊભી રેખા, ત્યારબાદ એક આડી રેખા, અને ત્યારબાદ એના વિકર્ણો હોય તે રેખા. તો આ દોરી વિદ્યાર્થી મિત્રો આપણે ચોરસની અંદર સમિતિની રેખા. એવી રીતના આપણે લંબ ચોરસની અંદર સમિતિની રેખા, તો એની અંદર એક ઊભી રેખા આવશે, ત્યારબાદ એક આડી રેખા. જ્યાં ઊભી રેખા દોરીએ વિદ્યાર્થી મિત્રો, તો ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના ભાગ સરખા થવા જોઈએ, અને ડાબી બાજુ એક દોરીએ આડી આપણે રેખા દોરીએ સમિતિની, તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બંને ભાગ કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. હવે ત્યારબાદ છે વર્તુળ. તો વર્તુળની અંદર કેટલી સમિતિની રેખા હોય?
તો વર્તુળની અંદર અસંખ્ય સમમિતિની રેખા હોય એ પણ આપણે અગાઉ આપણે ભણી ગયા વિદ્યાર્થી મિત્રો. તો આપણે અહીંયા દોરી શકીએ વધારે એક કરતા તો આપણે એક કરતા આપણે વર્તુળની અંદર આપણે અસંખ્ય સમમિતિની રેખા હોય છે આપણે ગણી શકીએ નહીં, પણ આપણે તો અહીંયા જેટલી દોરાઈ છે વિદ્યાર્થી મિત્રો એટલી જ આપણે અહીંયા શું કરવાનું છે, આપણે ડ્રો કરવાની છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણ, તો એની અંદર કેટલી સમમિતિની રેખા હોય વિદ્યાર્થી મિત્રો? તો જોવો જી ડાબો બાજુનો ભાગ અને જમણી બાજુનો ભાગ બંને કેવો થઈ જાય તો કે સરખો, તેવી રીતના બંને વિકર્ણો એવી રીતના તેવી રીતના ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બંને કેવા થઈ ગયા છે તો કે સરખા. ત્યારબાદ આપણને આપણે આપેલો છે પંચકોણ, તો એની અંદર સમમિતિની સંખ્યા કેટલી હોય? તો નિયમિત પંચકોણ હોય તો કેટલી સમમિતિની રેખા હોય? તો કે પાંચ, એ પણ આપણે અંદર ખાલી જગ્યાની અંદર જોઈ ગયા છીએ. તો આ પંચકોણની અંદર કેટલી સમમિતિની રેખા આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે પાંચ. આપણે પાંચ સમમિતિની રેખા આપણે ડ્રો કરીએ કેવી રીતના આવે? તો કે આ એક, ત્યારબાદ બીજી, તો બીજી કઈ રીતના આવશે? આ બે, ત્યારબાદ ત્રીજી, આ પહેલી, આ એક નંબર, આ બે નંબર, આ ત્રણ નંબર અને આપી દઉં, અને ચાર નંબર. અને આને આપણે આપી દઈએ પાંચ નંબર. જોવો જી આ એક, આ બે, તો બે આપણે કેને નંબર આપીશું જેની રેખા ના હોય તેને, આ એક. બીજી આપણે છોડી લાઈન પ્રમાણે આપણે નંબર આપીએ વિદ્યાર્થી મિત્રો તો જ આપણે થશે અહીંયા. આ એક, આ બે, આ ત્રણ, આને ચાર આપી દઈએ, અને પાંચમી. તો પાંચમી કઈ ઘટી વિદ્યાર્થી મિત્રો? તો પાંચમી આપણે ઘટી તો કે આ આની આવે અહીંયા, તો પાંચમી આવશે આપણે અહીંયા. આ એક, બે, ત્રણ, આ ચાર, એકા એકા, અને હજી એક કઈ ઘટશે વિદ્યાર્થી મિત્રો? આ પાંચમી લાઈન. તો કુલ કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? એક, બે, ત્રણ, ચાર. એક ખૂણાથી અહીંથી લેવાનું વિદ્યાર્થી મિત્રો, ખૂણાની સામેની બાજુ હોય વિદ્યાર્થી મિત્રો એના મધ્ય બિંદુમાંથી આપણે પસાર કરવાની છે. એવી રીતના આ ખૂણાથી શરૂઆત કરવાની અને સામેની બાજુ જે છે અહીંયા એના મધ્ય બિંદુમાંથી પસાર કરવાની એક રેખા. એવી રીતના બધા જ ખૂણામાંથી આપણે એવી રીતના દોરવાની સામેની બાજુ એના મધ્ય બિંદુમાંથી. એવી રીતના કુલ આપણને પાંચ સમમિતિની રેખા આપણને મળશે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ષટકોણ, તો નિયમિત ષટકોણને કેટલી સમમિતિની રેખા હોય? તો કે નિયમિત ષટકોણને વિદ્યાર્થી મિત્રો છ સમમિતિની રેખા હોય. તો આપણે છ સમમિતિ આપણે અહીંયા દોરીશું. કઈ રીતના થશે? સૌપ્રથમ તો આ એક, એક આડી સમમિતિની રેખા અહીંયા થશે તો કે નહીં થાય એક. ત્યારબાદ બીજી કઈ રીતના થશે સમમિતિની રેખા? આ બે, આ ત્રણ, આ એક મળી, આ બે મળી અને ત્રણ મળી. તો બાકીની ત્રણ કઈ રીતના થશે? હવે તમે જ વિચાર કરો જી એનો સમમિતિ. ત્યારબાદ આ એક, બે, ત્રણ એ તો મળી ગઈ. હવે ત્યારબાદ સામ સામેના ખૂણા, એક, બે, ત્રણ, આ ચાર, અને બીજું કયું આવશે વિદ્યાર્થી મિત્રો? હવે તમે જ વિચાર કરો જી. આ એક તો થઈ ગયું, તો હવે ત્યારબાદ આવશે આ એક, બે, ત્રણ, ચાર. ત્યારબાદ અહીંયા આવશે આ પાંચ, અને છઠ્ઠી કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? એક, બે, ત્રણ, ચાર, પાંચ. તો અહીંયા છ છે, તો સામ સામેનું, અને અહીંયા આવશે આ છ.
एक बे तौन चार पांच अने छ ऊपरनो भाग ने नीचेनो भाग मने भाग केवा થઈ જશે અહીંયા તો કે સરખા આ આપણે અહીંયા દોરી વિદ્યાર્થી મિત્રો સમમિતિની અહીંયા રેખાઓ ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 તો એની અંદર આપણે શું કીધું છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો એની અંદર આપણે કીધું છે કે ઊભી પરાવર્તિત સમમિતિ હોય તેવા જ અંગ્રેજી મૂળાક્ષરોના નામ લખવાના છે ઊભી અને આડી બંને હોય તેવી નહીં ખાલી આપણે કીધું છે ઊભી જ તો ઊભી હોય એ પરાવર્તિત પરાવર્તિત સમમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો ક્યાં ક્યાં થશે તો કે એ એમાં ફક્ત ને ફક્ત આપણે ઊભી જ પરાવર્તિત સમમિતિ હોય એવી રીતના એચ એવી રીતના શું આવશે આઈ એવી રીતના એમ એવી રીતના ઓ એવી રીતના ટી પછી યુ વી ડબલ્યુ એક્સ અને બીજું શું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે વાય આ વિદ્યાર્થી આ અંગ્રેજી મૂળાક્ષરની અંદર ફક્ત ને ફક્ત ઊભી જ પરાવર્તિત સમમિતિ આવશે ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 તો એની અંદર શું કીધેલું છે કે આડી પરાવર્તિત સમમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો ખાલી ફક્ત ને ફક્ત આડી જ પરાવર્તિત સમમિતિ હોય એવા તો ક્યાં આવશે એની અંદર તો કે બી ત્યારબાદ સી ત્યારબાદ ડી ત્યારબાદ આવશે ઈ ત્યારબાદ એચ ત્યારબાદ આઈ ત્યારબાદ ઓ અને ત્યારબાદ આવશે એક્સ તો ઓની અંદર તો વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે કે આમાં ઓ કેમ લખો વિદ્યાર્થી મિત્રો તમે તો ઓમાં તો અસંખ્ય હોય તો આમાં પણ આપણે આડી પરાવર્તિત સમમિતિ આપણે દોરી શકીએ જ્યારે આપણે યુ ની અંદર પરાવર્તિત સપાટી આડી ના દોરી શકીએ ટી ની અંદર પણ ના દોરી શકીએ ઓ ની અંદર ઊભી અને આડી બંને આપણે દોરી શકીએ એટલે ઊભી ની અંદર ઓ પણ આવશે અને આડી ની અંદર પણ આપણે ઓ આવશે ત્યારબાદ છે ઊભી અને આડી બંને પરાવર્તિત સમમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો તો ઊભી અને આડી એવા ક્યાં ક્યાં થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ એચ તો એચ માં ઊભી અને આડી બંને થશે જ્યારે આઈ ની અંદર પણ ઊભી અને આડી બંને થશે ઓ ની અંદર પણ ઊભી અને આડી એટલે કે અસંખ્ય જોવા મળે અને એક્સ ની અંદર પણ ઊભી અને આડી બંને જોવા મળે એક્સ ની અંદર પણ આડી જોવા મળશે અને એક્સ ની અંદર પણ આપણે ઊભી પરાવર્તિત સપાટી આપણે જોવા સમમિતિ મળે તો આ હતો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 અને 5 એ આપણે જોઈ ગયા છે ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો એના પછીનો પ્રશ્ન તો ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો એના પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર 6 તેની અંદર આપણે શું કીધું છે કે પ્રતિબિંબ રેખાને આધારે ચિત્રો પૂરા કરો તો આ પ્રતિબિંબ રેખા છે વિદ્યાર્થી મિત્રો એના આધારે ચિત્ર જે છે તે પૂર્ણ કરવાના છે તો કેવી રીતના કરીશું આપણે જેવી રીતના પ્રતિબિંબ આપણે અહીંયા આપણે દોરેલું છે વસ્તુ એવી રીતના આપણે પ્રતિબિંબ આપણે આ બાજુ આપણે દોરીશું તો જેવી રીતના આપણે આ ભાગ દોરેલો છે એવી રીતના આપણે આ બાજુ ભાગ લંબાવીશું ત્યારબાદ નીચેની બાજુએ ત્યારબાદ આ ભાગ આપણે અહીંયા લઈ જશું ત્યારબાદ આ ભાગ આપણે નીચે લઈ જશું અને ત્યારબાદ અહીંયા તો જેવી રીતના પ્રતિબિંબ આ બાજુ આવે એવી રીતના આપણે આ બાજુ પ્રતિબિંબ મળશે પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા નાનું દોરેલું છે કારણ કે અહીંયા બાજુમાં બીજી આકૃતિ મેં અહીંયા દોરવાની છે એટલે તમારે વ્યવસ્થિત જેટલો આ બાજુ ભાગ આવે છે એટલો જ ભાગ આપણે આ બાજુ આવવો જોઈએ જેટલા ચોરસ છે તમારે સ્વાધ્યાય પોથીની અંદર જોવો જોઈએ આ બાજુ જેટલા ચોરસ દોરેલા હોય એટલા ચોરસ તમારે અહીંયા જમણી બાજુ તમારે લેવાના છે હવે એવી રીતના આપણે બીજી આકૃતિ છે તો બીજી આકૃતિમાં પણ આપણે શું કર્યું જેવી રીતના આપણે જેટલા ચોરસ આપણે અહીંયા લીધેલા છે એવી રીતના અહીંયા લઈશું ત્યારબાદ આવી રીતના અહીંયા ત્યારબાદ અહીંયા લેશું ત્યારબાદ ફરી પાછું એક નીચે ઉતારશું સામ સામે ત્યારબાદ ફરી પાછું એક અહીંયા આવશે ત્યારબાદ ફરી પાછું અહીંયા ત્યારબાદ ફરી પાછું એક નીચે ઉતારશું ત્યારબાદ આ બાજુ ત્યારબાદ ફરી પાછું એક નીચે ઉતારશું ત્યારબાદ ફરી પાછું એક નીચે ત્યારબાદ નીચે અને ત્યારબાદ આમ જોવો જોઈએ ડાબી બાજુનો ભાગ ને જમણી બાજુનો ભાગ બંને ભાગ કેવા થઈ ગયા તો કે સરખા થઈ ગયા બસ એવી રીતના આપણે પ્રતિબિંબ આપણે બનાવવાનું હતું હવે એવી રીતના છે વિદ્યાર્થી મિત્રો આની અંદર ત્રીજું જેવી રીતના પ્રતિબિંબ આપણે આપને આપેલું છે એવું જ પ્રતિબિંબ આપણે શું કરવાનું છે બનાવવાનું છે તો એ તમારે એની અંદર પ્રશ્ન નંબર 3 જે છે એ તમારે એચ ડબલ્યુ ની અંદર તમારે કરવાનો છે સ્વાધ્યાય પોથીની અંદર તમારે લખી નાખવાનો છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર 7 તેની અંદર આપણે શું કીધું છે કે નીચેના ચિત્રોમાં સમમિતિની રેખા દર્શાવો તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ચિત્રો આપેલા છે એની અંદર આપણે સમમિતિની રેખાઓ દર્શાવવાની છે કેટલી સમમિતિની રેખા છે તે દર્શાવો તમારે સમમિતિની રેખા પણ દર્શાવવાની છે અને કેટલી સમમિતિની રેખા આવે છે એ પણ તમારે લખવાનું
છે તો સૌપ્રથમ આપણે સંમિતિની રેખા દોરીએ જુઓ જી ડાબી બાજુનો ભાગ અને જમણી બાજુનો ભાગ બંને થઈ ગયા ઇક્વલ હવે એવી રીતના આપણે એવી રીતના આ ત્રિકોણથી આપણે દોરીએ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બંને થઈ ગયા ઇક્વલ એવી રીતના આપણે અહીંયા ભાગ દોરીએ તો એવી રીતના આ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એ બંને થઈ ગયા ઇક્વલ તો ત્રિકોણ આ જે ત્રિકોણ છે એની ઉપર ફરતી ગોળ ગોળ છે અર્ધગોળ તો એને આપણે કેટલા સમમિતિની રેખા મળી તો કે 3 તો એની અંદર તમારે લખવાનું છે 3 એવી જ રીતના આપણે ચોરસ આપેલું છે તેને સમમિતિની રેખા કેટલી મળશે અહીંયા તો ચોરસને તો આપણે ખબર છે ચોરસને તો સમમિતિની રેખા 4 મળે છે તો અહીંયા જોવું જી પણ એની અંદર આપણે ડિઝાઇન આપેલી છે તો એના એક સરખા ભાગ પડે છે ડાબી બાજુની જમણી બાજુ તો કે હા તો કે એક સમમિતિની રેખા અને ત્યારબાદ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બંને જોવો જી સરખા થઈ ગયા તો એમાં સમમિતિની રેખા કેટલી મળી તો કે 2 સમમિતિની રેખા મળી તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો આપણે વિકર્ણ જેમ છે એમ આપણે દોરીએ તો સમમિતિની રેખા આપણે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ આપણે સરખો મળશે નહીં તો આ આકૃતિની અંદર ફક્ત અને ફક્ત આપણે 2 સમમિતિની રેખા આપણે જોવા મળશે ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું આપેલું છે આપણે ત્રિકોણ આકાર આપણે આપેલો છે તો આમાં સમમિતિની રેખા કઈ રીતના મળશે તો સૌપ્રથમ તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને ભાગ અહીંયા કેવા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો તો કે સરખા થઈ ગયા તો અહીંયા સમમિતિની રેખા 1 મળી ત્યારબાદ આ 2 સમમિતિની રેખા અને ત્યારબાદ અહીં આવશે વિદ્યાર્થી મિત્રો આ ત્રીજી સમમિતિની રેખા તો આને સમમિતિની રેખા કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો તો કે 3 ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો બીજો એક આકાર આપેલો છે એની અંદર સમમિતિની રેખા કેટલી મળશે તો સૌપ્રથમ તો એક આડી રેખા એટલે એક સમમિતિની રેખા ત્યારબાદ આપણે મળશે એક ઊભી સમમિતિની રેખા એટલે આપણે સમમિતિની રેખા કેટલી મળશે આની અંદર તો કે આપણે 2 સમમિતિની રેખા આપણે આની અંદર જોવા મળશે ત્યારબાદ અહીંયા આપણે આપેલું છે વિદ્યાર્થી મિત્રો ચોરસ એની અંદર પણ આપણે ડિઝાઇન આપેલી છે તો આની અંદર સમમિતિની રેખા કેટલી થશે તો એક ઊભી રેખા સમમિતિની ત્યારબાદ એક આડી રેખા સમમિતિની ત્યારબાદ બંને જે વિકર્ણો છે તે એ સમમિતિની રેખા તો કુલ કેટલી સમમિતિની રેખા મળી વિદ્યાર્થી મિત્રો આપણને 4 સમમિતિની રેખા મળી હવે આની અંદર સમમિતિની રેખા કેટલી મળશે તો આની અંદર ફક્ત ને ફક્ત આપણને એક જ સમમિતિની રેખા મળશે ડાબી બાજુ અને જમણી બાજુ બંને ઇક્વલ થશે તો આપણે આડી સમમિતિની રેખા આપણે દોરીએ તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ સરખો થાય નહીં તો ફક્ત ને ફક્ત આપણને એક જ સમમિતિની રેખા આપણને મળશે ત્યારબાદ અહીંયા આપણે આપેલું છે આ તો આની અંદર આપણે સમમિતિની રેખા કેટલી મળશે એ આપણે દોરીએ સૌપ્રથમ તો એક સૌપ્રથમ આપણે આડી દોરીએ આ એક આ 2 આ 1 સમમિતિની રેખા આ 2 સમમિતિની રેખા ત્યારબાદ આ ત્રીજી સમમિતિની રેખા ને આ ચોથી સમમિતિની રેખા તો કેટલી સમમિતિની રેખા મળશે આની અંદર વિદ્યાર્થી મિત્રો તો કે 4 સમમિતિની રેખા મળશે ત્યારબાદ એક તમને વિદ્યાર્થી મિત્રો ગોળાકાર ગોળાનું આપણે શું કરેલું છે ગોળા સ્વરૂપે તમને એક ડિઝાઇન આપેલી છે ફૂલડા સ્વરૂપે ફૂલ સ્વરૂપે તો એની અંદર કેટલી સમમિતિની રેખા આવશે એ તમારે HW માં તમારે લખવાની છે હું તમને તેનો જવાબ કહી દઉં છું એની અંદર 6 સમમિતિની રેખા આવે છે તો કઈ રીતના આવે છે એ તમારે ઘરેથી ડ્રો કરવાની છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો ચેપ્ટર નંબર સમમિતિ 13 એ અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ નેક્સ્ટ ચેપ્ટર આપણે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે શરૂઆત કરીશું